ગુજરાતમાં શિક્ષણનું વેપારીકરણ થયા બાદ ફ્રી નિયંત્રણ માટે FRC કમિટી બનાવાઈ રહી, પરંતુ કમિટી દ્વારા પણ લૂંટ ચલાવવાની શાળાઓની છૂટ અપાઈ હોય તેમ વધી રહેલા અધત ફી વધારાના વિરોધમાં સુરતમાં આપ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારે શિક્ષણનું વેપારણકરણ કરી વાલીઓને લૂંટી શાળા સંચાલકો સામે લાલ આંખ કરી FRC કમિટીની રચના કરી હતી. જોકે હાલમાં FRC કમિટી જાણે આંખ પર પાટા બાંધી બેસી હોય તેમ લાગે છે, કારણ કે ખાનગી શાળા લૂંટ રોકવા માટે ભાજપે બનાવેલી ફી નિયંત્રણ કમિટી FRC ખુદ લૂંટ ચલાવતી છૂટ આપી રહી છે. ગુજરાતના સામાન્ય મધ્યમ વર્ગના યુવાનો ડોક્ટર બનવાના સપના તોડી નાખવા મેડિકલ કોલેજની ફી વધારો કર્યો છે. આ ફી વધારાના વિરોધમાં 14 જુલાઈના રવિવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા પદયાત્રા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જી, આજરોજ સુરત શહેરની અંદર સુરત શહેરના સંગઠનની સાથે આજે અમે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન કરી રહી છે. આજે આપણને ખબર છે કે સરકાર દ્વારા ખોટા ફાંકા ફોજદારી કરવામાં આવતી હોય છે અને જનતાને કઈ રીતના વધારે સુખ સુવિધા આપવામાં આવે ખાલી ખોટી ફાંકા ફોજદારી કરવામાં આવતી હોય છે. એક બાજુ બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાતા હોય છે, બીજી બાજુ જયારે શાળાઓની ફી કોલેજોની ફી બમણી કરીને ખૂબ મોટી કરી દેવામાં આવે છે, અત્યારે દીકરી તો શું દીકરો પણ ભણી ના શકે એવી ફી વધારી દેવામાં આવી છે. હમણાં તાજેતરની વાત કરીએ તો મેડિકલની જે ફી છે એમાં પણ ખૂબ મોટો વધારો કરી દેવામાં આવ્યો છે. તો આ બાબતે તરત તાત્કાલિક ધોરણે ફી પાછી ખેંચવામાં આવે એ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. નમસ્કાર, હું રાકેશ ચિંદરા, પ્રદેશ મહામંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત. આજરોજ આમ આદમી પાર્ટી ગુજરાત સમગ્ર ગુજરાતભરમાં આંદોલન કરી રહી છે, વિરોધ પ્રદર્શન કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ અને આરોગ્ય મનુષ્યની માણસની પાયાની જરૂરિયાતો છે. આજે દિવસે ને દિવસે શાળાથી માંડી અને કોલેજ સુધીનું શિક્ષણ મોંઘું થતું જાય છે. પ્રાઇવેટ શાળાઓની ફી નિર્ધારણ કરવા માટે સરકારે FRCની નિમણૂક FRC બનાવેલી, પણ છેલ્લા ઘણા વર્ષોથી FRCમાં જજ અને ચેરમેનની નિમણૂક જ નથી થઈ. આ FRC બનાવેલી FRC પણ સરકારના ઇશારે, ભાજપના ઇશારે અને શાળા સંચાલકોના ઇશારે કામ કરે છે અને શાળા સંચાલકોને મનમાની ફી વધારવાની છૂટ આપે છે, જેને લીધે વાલીઓ લૂંટાય છે. કોલેજોની વાત કરીએ તો સરકારી શાળા અને કોલેજોની સંખ્યા ઘટતી નથી. તાજેતરમાં આપણે સૌએ જોયું કે મેડિકલ કોલેજોની ફીમાં 10-10 લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. સામે સરકારી શાળા સરકારી મેડિકલ કોલેજોમાં સીટોની સંખ્યા નથી વધતી, શાળા કોલેજોની સંખ્યા નથી વધતી, તો વાલીઓ જાય ક્યાં? આ તો આ લૂંટનો બંધ કરાવવા માટે આ લૂંટના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીનું તમામ સંગઠન સમગ્ર ગુજરાતભરમાં આ મુદ્દે આંદોલન કરી રહ્યું છે કે પ્રાઇવેટ કોલેજો અને પ્રાઇવેટ શાળાઓ જે પ્રકારની ફી વસૂલી રહી છે એના ઉપર લગામ લગાવવામાં આવે અને સરકારી શાળા કોલેજોની સંખ્યામાં વધારો કરવામાં આવે જેથી કરીને આ લૂંટ ઉપર લગામ લગાવી શકાય.